નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય ગણિત સ્વ અધ્યયન પોથી ચેપ્ટર નંબર પાંચ પાયાના આકારોની સમજૂતીની વાત કરવાના છીએ તો મિત્રો આ વર્ષે જે ગણિતની નવી સ્વ પોથીની આવૃત્તિ આવેલી છે નવી આવૃત્તિ એમનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો અહીંયા તમારી સામે ધોરણ છ ગણિતનું પાંચમું ચેપ્ટર છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ આવે બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના દરેક ચેપ્ટરના દરેક વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે આ દરેક વિષયના સોલ્યુશન છે ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાનના સોલ્યુશન સ્વાધ્યયન પોથીના તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને બીજું મિત્રો આ ચેપ્ટરની તમારે પીડીએફ જોતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ અને વોટ્સઅપની લિંક આપેલી છે એના દ્વારા તમે ગ્રુપ જોઈન કરી અને આની પીડીએફ મેળવી શકો છો તો અમે શરૂ કરીએ પાંચમું ચેપ્ટર પાયાના આકારોની સમજૂતી તો અહીંયા પહેલો પ્રશ્ન આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું સાયકલના પેડામાં અડતાલીસ આરા છે તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય તો બી સાત પૂર્ણાંક એક દુત્યાઉસ ત્યાર પછી આકૃતિમાંના બિંદુ એ ને પી પર પી બી બરાબર ટુ પી એ થાય તે રીતે બિંદુ બી પર લઈ જતા ખૂણા બી પી માપ ખાલી જગ્યા થાય તો પિસ્તાલીસ થશે ત્યાર પછી ત્રીજું જો બે ખૂણાના માપનો સરવળો એકસો એંસી કરતાં વધુ છે તો બે ખૂણા માટે નીચેને પૈકી કયું શક્ય નથી તો બંને ખૂણા કાટ ખૂણા છે એ શક્ય નથી ત્યાર પછી ચોથું આકૃતિમાં એ બી બરાબર બી સી અને એ ડી બરાબર બીડી બરાબર ડીસી છે તો કેટલા સમદ્વી બાજુ ત્રિકોણ બને ત્રણ સી ત્રણ ત્યાર પછી પાંચમું આવે છે આકૃતિમાં પી ક્યુ લંબ આર ક્યુ પી ક્યુ બરાબર પાંચ સેમી ક્યુ આર બરાબર પાંચ સેમી તો ત્રિકોણ પી ક્યુઆર સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ થાય બી ત્યાર પછી છઠ્ઠું આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા તો અહીંયા મિત્રો ચાર આવશે સી ત્યાર પછી સાતમું નીચેની પૈકી કઈ આકૃતિ લંબ્રિભાજક દર્શાવે છે તો બીજી આકૃતિ ત્યાર પછી આપણે અહીંયા ખાલી જગ્યા આવે છે આઠમું એકસો એસી કરતાં મોટા અને સરળકોણ કરતા નાના ખૂણાને ખાલી જગ્યા કહે છે તો પ્રતિબિંબ ખૂણો ત્યાર પછી નવમું છે આકૃતિ પર એ બી સી ડી અને ઈ એક જ રેખા પર આવેલા છે તો એ બી બરાબર બી સી બરાબર સીડી બરાબર ડી તો અહીંયા એડી બરાબર તો એ બી વધતા રેખાખંડ બી ડી ત્યાર પછી એડી બરાબર એ સી વધતા સીડી એ ઈનું મધ્ય બિંદુ સી સી ઈનું મધ્ય બિંદુ ડી એ ઈ બરાબર ચાર ગુણા એ બી ત્યાર પછી દસમું આવે છે સરળકોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા સંપૂર્ણ કાટકોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા તો બે ને ચાર આકૃતિ અગિયારમાંથી અને આપણે જવાબ ખાલી જગ્યા પૂર્વ છે ખૂણો એવોડી તો એ કાટખૂણો થાય ખૂણો શિવડી એ લઘુકોણ થાય અને ખૂણો એ ઈ ઓ તો ગુરુકોણ થાય ત્યાર પછી આકૃતિમાં ખાલી જગ્યા ખૂણા છે તો આકૃતિમાં કુલ દસ ખૂણા છે બારમું છે આ રીતનું અહીંયા દસ ખૂણા બનશે ત્યાર પછી ખરું ખોટું કહેવાનું છે તો એમાં તેરમું છે એ મિત્રો સાચું છે ચૌદમું ખોટું પંદરમું સાચું સોળમું ખોટું વિધાન છે સત્તરમું ખોટું વિધાન છે અઢારમું ખોટું વિધાન છે ઓગણીસમું ખોટું વિધાન છે વીસમું ખોટું વિધાન છે અને એકવીસમું સાચું વિધાન છે તો આ રીતના તમારે ખરા ખોટા લખવાના થશે અહીંયા તમે નિરાતે ધ્યાનથી જોઈ શકો છો ત્યાર પછી ચોથું છે સૂચના મુજબ કરો આકૃતિમાં એકસો એંસી કરતાં નાના ખૂણોની સંખ્યા જણાવી તેમના નામ લખો તો આપણે અહીંથી જવાબની શરૂઆત કરીએ છીએ એકસો એંસી કરતાં નાના બાર ખૂણા મળે છે તો એ બાર ખૂણાના નામ લખીએ આપણે ખૂણો ડી એ બી ખૂણો ઓ બી એ ખૂણો ઓ એ સી ખૂણો ઓ સી એ ખૂણો ઓ સી ડી ખૂણો ઓડી સી ખૂણો એઓ બી ખૂણો એ ઓ સી ખૂણો સી ઓ ડી ખૂણો બીઓ ડી ખૂણો બી એ સી અને ખૂણો એ સી ડી આ રીતના તમને બાર ખૂણા મળશે ત્યાર પછી ત્રેવીસમું છે નીચેની પૈકી કયા કૃતિ દ્વિભાજકની દર્શાવે છે તો બીજી અને ત્રીજી ત્યાર પછી ચોવીસમું આવે છે મિત્રો આ પેલી માહિતી પરથી દરેકના કાટ ખૂણાના નામ લખો તો પેલી આકૃતિ છે એમનો ખૂણો આપણે નીચે લખ્યો છે કાટ ખૂણો ખૂણો આર ડબલ્યુ અને ખૂણો આર આ બંને ખૂણા છે એ કાટ ખૂણા થાય છે મિત્રો એક આ ખૂણો આર એસ અને બીજો આર ડબલ્યુ આ ખૂણો ત્યાર પછી અહીંયા એસી લંબ બીડી તો એમાંથી ચાર ખૂણા આપણે કાઠ ખૂણા લખવાના છે તો પેલો ખૂણો છે ખૂણો એ એટલે આ ખૂણો ત્યાર પછી ખૂણો છે એ એટલે આ ખૂણો ત્યાર પછી ખૂણો છે બી ઈ એટલે આ ખૂણો અને ત્યાર પછી ખૂણો સીઈડી એટલે આખૂો તો આ ચારે ચાર ખૂણા છે એ કાઠ ખૂણા છે રેડી ત્યાર પછી આગળ વધીએ ત્રીજું છે એમાં એ ડી તો એમાં કાટ ખૂણા લખવાના છે તો અહીંયા પહેલો ખૂણો છે અહીંયા જો મિત્રો એક ભૂલ છે તમારી બુકમાં અહીંયા ઈ આપેલો છે ત્યાં ઈ નહીં તમારે બી કરી લેવાનો છે એ આપણી છાપવામાં ભૂલ છે બુકની અંદર સ્વાધ્યન પોથીમાં હવે ખૂણા આપણે લખીએ એ બી ઈ આ એક કાટ ખૂણો થયો પછી એ બીજો એ બી ડી ત્યાર પછી ડી બી સી આ ડી બી સી અને ત્યાર પછી સી બી ઈ આખૂણો આ રીતના ચાર ખૂણા થશે એક બે ત્રણ અને ચાર ત્યાર પછી ઓપી લમ એ બી છે તો અહીંયા ચાર ખૂણા કાટ ખૂણા થશે એ કે ઓ એટલે આ ખૂણો એકી એ કે પી એટલે આ ખૂણો બી ઓ બી કે ઓ એટલે આખૂણો અને બી કે પી એટલે આ ખૂણો તો આ એક આ બે આ ત્રણ અને આ ચાર ખૂણા ત્યાર પછી પચીસમું શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવાળો પેલું લઘુકોણ હોય શા માટે બે લઘુકોણનો સરવાળો બે લઘુકણનો સરવાળો કાઠ ખૂણા કરતાં ઓછો થઈ શકે છે બીજું કાટખૂણા હોય શા માટે હા બે લઘુકોણનો સરવાળો કાટખૂણો થઈ શકે દાખલા તરીકે પિસ્તાલીસ અને પિસ્તાલીસ અને બે લઘુકોણનો સરવાળો કાટખૂણા કરતા ઓછો હોય બત્રીસ અને ચોત્રીસ એવું આપણે ઉદાહરણ લઈ શકીએ ત્રીજું હોય શા માટે હા બે લઘુકોણનો સરવાળો ખૂણા કરતાં વધુ હોય શકે દાખલા તરીકે ઇઠ્યાસી અને નેવ્યાસી એ બેનો સરવાળો કરો તો કાટખૂણા કરતાં વધુ થાય પછી ચોથું સરળકોણ હોઈ શકે શા માટે તો કે ના બે લઘુકોણનો સરવાળો હંમેશા એકસો એંસી કરતાં ઓછો જ હોય એટલે સરળકોણ થાય નહીં ત્યાર પછી પાંચમું પ્રતિબિંબ કોણ હોય શા માટે તો કે ના બે લઘુકોણનો સરવાળો હંમેશા એકસો એંસી કરતાં ઓછો એટલે પ્રતિબિંબ કોણ થાય નહીં ત્યાર પછી છવ્વીસમું આવે છે આકૃતિમાં પી ક્યુ લંબ એ બી અને પી ક્યુ બરાબર ઓ ક્યુ તો પી ક્યુ એ એ બીનો છે કે કેમ તો એનો જવાબ આપણે લખો જ અહીં રેખાખંડ એ બીનો લંબ્રિભાજક નથી કારણ કે એવો અને ઓ બી બે સરખા થવા જોઈએ જો મિત્રો લંબ વિભાજક હોય તો રેખાખંડના બે સરખા ભાગ કરે આ રીતના અહીંયા બે સરખા ભાગ નથી લંબદ્રિભાજક નથી ત્યાર પછી સત્યાવીસમું આકૃતિમાં એસી લંબીડી તો બનતા બધા ખૂણાના નામ લખો બધા બનતા કાટખૂણા તો અહીંયા ચાર ખૂણા કાટખૂણા બને છે પેલું છે આ એ એ બરાબર બીજું એ પી બી આખણો ત્રીજું બીપીસી આખણો ચોથું સી પીડી આખણો આ રીતના ચાર ખૂણા કાટ ખૂણા બને ત્યાર પછી જ્યારે ઘડિયાળમાં સાત વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે બનતા ખૂણાનું માપ લખો અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારનો છે તે લખો હવે મિત્રો તમને ખ્યાલ છે મુજબ કે ઘડિયાળમાં અહીંયા બાર અહીંયા છ અને અહીંયા સાત તો અહીંથી આટલો આ રીતનો ખૂણો બનશે બરાબર આ રીતનો અને એક આમ તો એ ખૂણો છે એ એકસો પચાસનો બનશે કેટલાનો બનશે એકસો પચાસનો અને એ ખૂણો એકસો પચાસ એટલે ગુરુકોણ થાય બીજા ખૂણાનું માપ થાય બસો દસ તો એ પ્રતિપ કોણ અથવા ગુરુકોણ થાય ત્યાર પછી આવે છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પેલું ઘડિયાળમાં નવ વાગે ત્યારે કલાક કાંટા મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો બસો સિત્તેર અને નેવું બી બીજું બે ખૂણાઓના માપનો સરવાળો ગુરુકોણ હોય તો નીચેના પૈકી કયું વિધાન શક્ય નથી સી બંને કાટખૂણા ત્રીજું આકૃતિમાં ખૂણો બી એડી બરાબર નેવું તો એ લમ બી ડી તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા ત્રણ ચોથું ખાલી જગ્યાએ ચતુષ્કોણની બધી બાજુના માપ સમાન છે અને દરેક ખૂણાન માપ નેવું તો એ ચોરસ આવે છે પાંચમું જો ત્રિકોણના દરેક ખૂણાન માપ નેવું કરતાં નાનું હોય તો તે બનશે લઘુકોણ ત્રીજું સૂચના મુજબ કરો એમાં છઠ્ઠું ત્રિકોણની લાક્ષણિકતા ખૂણો એ ત્રીસ અને ખૂણો બી ત્રીસ તો ખૂણો સી કેટલાનો હોય તો કે એકસો વીસ તો ટોટલ એકસો એસી થાય એટલે એ ગુરુકોણ ત્રિકોણ પછી બીજું ત્રિકોણની કોઈ પણ એક બાજુ બીજી બાજુ લંબ તો એ કાટકોણ ત્રિકોણ ત્રિકોણના ત્રણેય ખૂણા માપ સરખા તો એ લઘુકોણ સાઠ સાઠ અને સાઠ ત્યાર પછી આવે છે સાતમું કારણ આપીએ નીચેનું વિધાન સ્પષ્ટ કરો તો મિત્રો અહીંયા ધ્યાનથી હું જે વાંચું છું એ સમજી લેજો કારણ કે અમુક અક્ષર છે એ નાના મોટા છે પેલું ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય છે તથા ચારેય ખૂણા કાઠ ખૂણા હોય છે જો આ લંબચોરસની ચારેય બાજુ સરખી બને તો તે ચોરસ થઈ જાય આથી ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય ત્યાર પછી બીજું લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર તથા સરખી હોય છે તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા પણ સરખા હોય છે જો આ સામ સામેના ખૂણા કાટ ખૂણા બને તો તે લંબચોરસ બની જાય તો મિત્રો આ તો આપણું ધોરણ છ ગણિત સ્વ અધ્યયન પોથીનું પાંચમું ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું પાયાના આકરોની સમજૂતી મળી મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ આવે અને બીજું મિત્રો તમારે અન્ય વિષયના સ્વાધ્યન પોથીના સોલ્યુશન જોતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે અને બીજું મિત્રો આપણે પીડીએફ જોતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામનું અને વોટ્સઅપનું ગ્રુપ આપેલ છે એના દ્વારા તમે પીડીએફ મેળવી શકો છો